રાજકોટમાં પરંપરાગત લોકમેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ગયો છે અને ત્યારે આ મેળાનો લાભ લેવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે। પ્રથમ દિવસે 50,000 જેટલા લોકોએ મેળાની મજા માણી હતી, ત્યારે બીજા દિવસે પણ 3 લાખથી વધુ લોકો મેળાની મુલાકાત લે તેવી શક્યતા છે। તો આ લોકમેળામાં મોતના કૂવામાં જોખમી સ્ટન કરતા યુવક યુવતીઓ પણ સામેલ થયા છે। આ પરંપરાગત લોકમેળાને માણવા न मात्र राजकोट परंतु आसपासना विस्तारों में पण मोटी संख्या में लोग आवता होय छे। कोरोना ना कारणे सतत 2 वर्ष सुधी राजकोटनो आ प्रख्यात लोकमेळो बंद रह्यो हतो, परंतु आ वखते फरीथी मेळानी मजा माणवा लोको मोटी संख्या में उमटी पड्या हता। कुल 5 दिवस सुधी चालनारा आ लोकमेळो ए समग्र राजकोटनो एक आकर्षणनुं केन्द्र दर 7-8 તહેવારોમાં બનતું હોય છે। રાજકોટમાં જામી છે લોકમેળાની રંગત, જેમાં વિવિધ પ્રકારની રાઇડ્સ અને વિવિધ પ્રકારના જે સ્ટોલ ધારકો પણ અહીં આવતા હોય છે, સાથે જ અહીં અવનવી વાનગીઓના સ્ટોલ પણ હોય છે। મેળામાં પ્રથમ દિવસે 50,000 લોકોએ તેની મુલાકાત લીધી હતી અને આગામી દિવસોમાં 4-5 લાખ જેટલા લોકો આ મેળાની મુલાકાત લેશે તેવો એક અંદાજ છે। તો રાજકોટનો આ પ્રસિદ્ધ લોકમેળો કે જેની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શરૂઆત કરાવી અને મેળાના પ્રથમ દિવસે 50,000 જેટલા લોકોએ આ મેળાની મોજ માણી હતી। જન્માષ્ટમી લોકમેળાનું આજે બીજો દિવસ છે અને બીજા દિવસે મોટી સંખ્યામાં માનવ મેળા મળશે તે મેળામાં અત્યારે જોવા મળી રહ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે અતિ આ મેળાની મજા છે તે માણી રહ્યા છે। સદનસીબે વરસાદે વિરામ લીધો છે અને તેના કારણે જ અત્યારે મોટી સંખ્યામાં લોકો છે અતિ આ મેળાની મજા છે તે લઈ રહ્યા છે। જ્યાં પણ આપની નજર જશે ત્યાં લોકો જ લોકો છે તે જોવા મળી રહ્યા છે। અલગ અલગ રાઇડ્સમાં લોકો બેસી અને મેળાનો આનંદ છે તે લઈ રહ્યા છે। કોરોનાના કપરા કાળમાં 2 વર્ષ બાદ આ મેળાનું આયોજન થયું છે અને તેને લઈને જ લાખોની સંખ્યામાં જનમેદની છે તે અત્યારે જન્માષ્ટમીના મેળામાં જોવા મળી રહી છે। અલગ અલગ સ્ટોલ છે, કુલ 63 જેટલી અલગ અલગ રાઇડ્સ છે તે મૂકવામાં આવ્યું છે, જેમાં લોકો છે અતે આ મેળાની મજા છે અતે લઈ રહ્યા છે। અલગ અલગ 200 થી વધારે સ્ટોલ્સ છે અતે મૂકવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે મેળાની અંદર મૂકવામાં આવ્યો છે। આખો મેળો છે તે સીસીટીવી કેમેરાથી કવર છે તે કરવામાં આવ્યો છે અને મેળાની રંગત સૌરાષ્ટ્રવાસીઓ માટે જન્માષ્ટમીનું પર્વ છે તે ખૂબ જ મહત્વનું પર્વ હોય છે અને આ દિવસમાં લોકો છે તે આનંદ લેતા હોય છે અને આ દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો છે તે મેળાની મજા છે તે લઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો છે તે અત્યારે મેળાની મજા લેવા માટે